હિંમતનગર હાથમતી કેનાલ ગંદકીથી ખદબદી, પાલિકા અને કેનાલ વિભાગ સફાઈની જવાબદારીથી છટક્યા. હિંમતનગરની હાથમતી કેનાલ પર બ્યુટીફિકેશન કરી તેને કેનાલ ફ્રન્ટ નામ આપવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ બાદ પાલિકાની બેદરકારી જોવા મળી છે અને સફાઈનો અભાવ દેખાયો હતો. કેનાલ ફ્રન્ટને તો કચરા પેટી બનાવી, કેનાલ ફ્રન્ટ પર પાર એક તરફ બગીચો, બીજી તરફ કેશવ કોમ્પ્લેક્સ અને પાછળ ગટરો ઉભરાતી જોવા મળી રહી છે. કેનાલ ફ્રન્ટ ઉતરવાની સીડીઓ પણ ગંદકીથી ખદબદે છે, તો બીજી તરફના ખાણીપીણી બજાર સામેના ભાગ કેનાલ ફ્રન્ટને તો કચરા પેટી બનાવી દીધી છે. કોઈને કોઈ જ દરકાર નથી. હિંમતનગરમાં શહેરમાં શહેરીજનો માટે હરવા ફરવા માટે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ વિચારનો અમલ કર્યો હતો. શહેરના મહાવીરનગરથી છાપરિયા 4 રસ્તા સુધીના હાથમતી કેનાલનું બ્યુટીફિકેશન કર્યું હતું. કેનાલ ફ્રન્ટ પર સફાઈ અભિયાનનો અભાવ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં લોકાર્પણ કર્યું હતું. હાલમાં પણ તે તકતી જોવા મળે છે, તો 8 વર્ષ બાદ પણ પાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ પર સફાઈ અભિયાનમાં અભાવ જોવા મળી રહ્યો છે. કેનાલમાં વહેતું પાણી બંધ થતાં કેનાલમાં ગંદકી જોવા મળે છે અને સફાઈ પણ જોવા નથી મળતી, તો કેનાલ ફ્રન્ટ પર લગાવેલ કચરાપેટી પણ તૂટી ગયેલી જોવા મળી હતી. કેનાલ તરફ ફ્રન્ટ પરથી ઉતરવાની સીડીઓ પર ગંદકી છે. કેનાલમાં પણ બાકોરા પડેલા જોવા મળ્યા છે. કેનાલ ફ્રન્ટ પરના કોમ્પ્લેક્સ પાછળ ગટરો પણ ઉભરાયેલી જોવા મળે છે. રાત્રિ દરમિયાન લગાવેલી કેટલીક લાઇટો બંધ જોવા મળે છે. પાલિકા અને કેનાલ વિભાગ જવાબદારીથી છટક્યા. આ અંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ સાવન દેસાઈએ જણાવ્યું હતું કે સફાઈ અમારે નહીં, કેનાલ વિભાગને કરવાની છે. કેનાલ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ડીકે પટેલે જણાવ્યું હતું કે કેનાલ ફ્રન્ટ પરની કેનાલની સફાઈ અમારે નથી કરવાની, તે પાલિકાએ કરવાની છે. તો હવે સવાલ એ ઊભો થાય છે કે જો કેનાલ વિભાગ અને પાલિકા આ કાર્ય નહીં કરે તો કરશે કોણ? કેનાલ ફ્રન્ટ પર ધારાસભ્યના કાર્યાલયની શરૂઆત કારોબારી અધ્યક્ષ સાવન દેસાઈએ જણાવ્યું હતું કે કેનાલ ફ્રન્ટ પર કોઈ ખર્ચ અલગ નથી. આરોગ્ય વિભાગ દ્વારા 2 કર્મચારીઓ મૂકેલા છે. કેનાલ લોકાર્પણ કર્યા બાદ કોમ્પ્લેક્સ આગળ ફોટા લગાવ્યા હતા, તો દુકાનની આગળની દિવાલો પર ગ્રીલ લગાવવાની કામગીરી ચાલે છે. કેનાલ ફ્રન્ટ પર પાલિકાના આરોગ્ય વિભાગ, બાંધકામ વિભાગ અને વોટર વર્કર્સ વિભાગ પોતપોતાની કામગીરી કરે છે. ખર્ચ અલગ નથી પાડતા તેવું જણાવ્યું હતું. આ કેનાલ ફ્રન્ટ પર ધારાસભ્યના કાર્યાલયની શરૂઆત માટે ઘડો મુકાયો છે. હવે આવનારા સમયમાં કેનાલ ફ્રન્ટની સુરત બદલાય તો નવાય નહીં. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.